સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. નમસ્તે સ્તુ મહાવીર, નમસ્તે વાયુનંદન, ત્રિલોક્ય કૃપયા નિત્યં ત્રાહિ મામ ભક્તવત્સલ. પૂજારીજી જય માતાજી. જય માતાજી. મજામાં ને? બસ મજામાં. બસ એક બળવંતસિંહનો ત્રાસ છે. હિંમતલાલ, હું મારી માતાજીને સાક્ષી રાખીને કહું છું કે મંદિરની ગૌચરની જમીન ઉપર બળવંતસિંહને કબજો નહીં જમાવા દઉં. લો, શેતાનનું નામ લીધું ને શેતાન હાજર. જય માતાજી. પૂજારીજી, આજે આ વાતનો આખરી ફેસલો આવી જાય એ માટે તલાટીયા અને વકીલ સાહેબને સાથે લઈને આવ્યો છું. હવે તમે આ જમીનના કાગળ પર પ્રેમથી અંગૂઠો મારી દો એટલે વાત પતે. પણ એ જમીન તો મૂંગા ઢોર માટે છે અને વર્ષોથી
આ મંદિરની માલિકીની છે. એ પૂજારી, મૂંગા ઢોરોની ક્યાં માંડ છે? જીવવું હોય તો મારા મોટાભાઈની વાત માની લો. આખું ગામ જાણે છે કે કોચર જમીન છે, મંદિરની માલિકીની છે. હિંમતલાલ, તમે આમાં વચ્ચે ન પડો તો વધારે સારું, નહીતર ક્યાંક ઉપર પહોંચી જશો ને, ખબર એ નહીં પડે. બળવંતસિંહ એક વાર જે વાત ધારી લે છે એ કરીને જ રહે છે, પછી એમાં તમારો આ મંદિરનો ભગવાન પણ મને નહીં અટકાવી શકે. જ્યારે કોઈ માણસના પાપનો ઘડો ભરાઈ જાય ને, ત્યારે જે ભગવાન વિશે આવી વાતો કરે. એ બે કોડીના પૂજારી, તારી અજીબને કાબૂમાં રાખ, નહીં તો તને જ તારા ભગવાનને ત્યાં પહોંચાડી દઈશ. ભાઈ તમે ગુસ્સો ના કરો, પૂજારીને હું સમજાવું છું. સમજાવાને તમે રહેવા દો. જુઓ પૂજારીજી, આ મૂંગા ઢોર કરતા તમને તમારી જિંદગી વાલી નથી. હે, અંગૂઠા માટે આખા આખાની હોળી કરવા બેઠા છો? લો લો, કરી દો કરી દો. અરે વકીલ સાહેબ, તમે અને તલાટી સાહેબ આ બળવંતસિંહના પૈસા અને તાકાતના જોર પર ડરીને એની ચમચાગીરી કરો છો, એની સામે માથું ઝુકાવો છો, પણ હું બળવંતસિંહથી ડરતો નથી. આ બ્રાહ્મણનું ખોળિયું મૂંગા ઢોર માટે ખપી જશે, પણ એ પાપીના હાથમાં જમીન તો નહીં જવા દે. બહુ બોલે પૂજારી. વકીલ લાવ કાગળ. હવે હું જોઉં છું કે આ પૂજારી આ કાગળ પર અંગૂઠો કેમ નથી કરતો. અંગૂઠો કરો કરો. લે આ તારો કાગળ, લે આ તારો કાગળ, લે આ તારો કાગળ. પૂજારી, બળવંતસિંહ સામે જે પડે છે એનું મોત આવી રીતે જ રડે છે. પાપી, અરે નરાધમો, એક નિર્દોષ બ્રાહ્મણની હત્યા કરી નાખી તમે. ચૂપ, ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. ચૂપ. હિંમતલાલ, તું વચ્ચે બોલ્યો તો તને પણ એની સાથે ઉપર પહોંચાડી દઈશ. તલાટી, અંગૂઠા લઈ લો કાગળ પર. એક વાત કાન ખોલીને સાંભળી લેજો, અહીંયા જે કાંઈ બન્યું છે એમાંથી કોઈએ કાંઈ જ નથી જોયું, સમજા? ચલો સરસ્વતી, ચાલો હું જાઉં, મારે કોર્ટમાં જવાનો સમય થઈ ગયો છે. વિક્રમના બાપુ, મને તો બહુ ડર લાગે છે, એ બળવંતસિંહનો કોઈ ભરોસો નહીં. સરસ્વતી, એટલે તું એમ કહેવા માંગે છે કે બળવંતસિંહના ડરથી ડરી જઈને હું કોર્ટમાં ચુબાની ના આપું? પૂજારી બાપાની હત્યા થતા તો કેટલાય લોકોએ જોઈ છે, તમે શા માટે જુબાની આપવા તૈયાર થયા છો? બળવંતસિંહ સાથે ખોટું વેર બાંધો છો. હા સાહેબ, બેનની વાત સાચી છે, આપણે કોઈની વિરુદ્ધ જુબાની આપવાની જરૂર નથી. ગામના મોળે ભલે તારો મારી હોય, પણ આ હિંમતલાલ માસ્તર હંમેશા સત્યની સાથે રહ્યો છે અને હંમેશા સાચું જ બોલશે. ભગવાનની સોગંદ ખાઈને કહું છું કે હું જે કહીશ એ સત્ય જ કહીશ. જજ સાહેબ, મેં મારી સગી આંખે જોયું છે, આરોપી બળવંતસિંહે પૂજારીજીની છરીના ઘા મારી મારીને હત્યા કરી છે. આ હિંમતલાલની જુબાની પછી કોર્ટને બીજા કોઈ પુરાવા આપવાની જરૂર લાગતી નથી. આ ગંભીર ગુનાના આરોપીને નામદાર કોર્ટને મારી નમ્ર વિનંતી છે કે આકરામાં આકરી સજા કરવામાં આવે. આરોપી બળવંતસિંહ પૂજારી દેવશંકરની હત્યામાં ગુનેગાર સાબિત થાય છે અને આઈપીસીની કલમ 302 મુજબ જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. સાહેબ, જન્મટીપની સજા ફરમાવતા પહેલા એવી મજબૂત જેલ તો બનાવો જે એક દિવસ આ બળવંતસિંહને અંદર રાખી શકે. ખબરદાર, જો કોઈ પોતાની જગ્યાએથી હલ્યું છે તો એક ડગલું કોઈ આગળ ના વધતા. મોટાભાઈ તમે જાઓ, આ લોકોને હું સંભાળી લઉં છું, તમે જાઓ જાઓ. તમે ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યા છે ને તો જીવતા નહીં છડું. ચાલ હાટ.
લઈ આવો એમને બહાર. દુશ્મની બહુ ભારે પડશે, હવે દુશ્મની કરી છે તો ભોગવો એનું પરિણામ. જો આ મારી કોર્ટ નો ફેસલો જોઈ લે. હજી આ સાફોલિયું બાકી રહી ગયું છે, ખતમ કરી નાખો એને. બળવંતસિંહ તમે આ શું કર્યું? તમારી દુશ્મની મારી સાથે છે, મારા દીકરા સાથે નહીં. છોડી દો એને. છોડી દો માસ્તર? છોડી દીધા એ, છોડી દે એને, છોડી દે બેટા. માસ્તર, તારા દીકરાને તારા બંનેને છોડી દીધા. હા, એની ચિંતા ના કરો તમે. મોક્ષ મળી ગયો છે એને. હવે તું છે ને તારા દીકરાની જિંદગી બચાવવા માટે ભાગ. અરે જવા દો, આપણા ગામના માસ્તર છે, જવા દો એમને, જગ્યા કરો. માસ્તર ભાગ ભાગ ભાગ. અરે માસ્ટર, તું તો સામેથી મારવા આવે છે. ભાઈઓ, માસ્ટરને મોક્ષ મેળવવાની બહુ ઉતાવળ લાગે છે. માસ્ટર એક કામ કર, ગામની બહાર આમથી જવાય છે, ત્યાં કોઈ નહીં આવે. અરે ભાગ ભાગ માસ્ટર, ભાગ ભાગ ભાગ. બેટા માસ્તર, ઓ માસ્તર, ભાગવું નથી, થાકી ગયા, દીકરાની જિંદગી નથી બચાવી. માસ્તર, જીવ બહુ વાલો લાગે છે, મોતનો ડર લાગતો હશે નહીં? તમે જરાય ચિંતા ના કરો, હું કોઈને કદી મારતો નથી, નહીં, હું તો મોક્ષ આપું છું માસ્તર, મોક્ષ. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંતે આપો, ન શોષયતિ મારુત. અર્થાત આત્માને શસ્ત્ર છેદી નથી શકતા, અગ્નિ એને બાળી નથી શકતો, પાણી એને પલાળી નથી શકતો, હા, અને પવન એને સૂકવી નથી શકતો. આત્મા અમર છે માસ્તર, અમર છે આત્મા, આત્મા અમર છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મન સુજામ્યામ. અર્થાત પરમહંસી, જ્યારે જ્યાં ધર્મનું પતન થાય છે, ત્યારે
વર્ધનપણનું વર્ચસ્વ જામે છે ત્યારે ત્યાં હું સ્વયં અવતરું છું. અવતરજે જા. પકડી લો સાંભળ્યાને, ગરમ કરી નાખો, જાઓ. જો કોઈ એક ડગલું પણ આગળ વધે છો તો આવ દીકરા. બેટા કોણ છે તું અને આ બધા તારી પાછળ કેમ પડ્યા છે? એ ગુંડાઓ છે, એમણે મારા બા, બાપુ, બેન બધાને મારી નાખ્યા છે, હવે મને મારી નાખશે. મને બચાવો. બેટા હું અત્યારે તને બચાવીશ, પણ તું આમ ક્યાં સુધી ભાગતો રહીશ? શાબાશ બેટા, શાબાશ. જોયું દીકરા, તાકાત અને જનુનને કોઈ ઉંમર હોતી નથી. અને હવે તું ચિંતા ના કરતો, જેનું કોઈ નથી એનો સૂર્ય ભાનુ સરકાર છે. તું આજથી મારો દીકરો. હો લાવ, ચાલ મારી સાથે બેસી જા, બેસી જા ગાડીમાં. મહાદેવ હર. બેટા તારી માં તો તને નાનપણમાં જ મૂકીને ચાલી ગઈ, પણ આજે હું તારા માટે ભાઈ લઈ આવ્યો છું. ભાઈ, ચાલો બંને જણા ગળે મળો. શાબાશ શાબાશ, એકદમ રામ લક્ષ્મણની જોડી બંને જણા સંપીને રહેજો. હો દીકરાઓ, એક વાત જીવનમાં ક્યારેય ના ભૂલતા હો, કે દોષીઓને માફ નહીં અને નિર્દોષને સજા નહીં. દીકરા શું થયું? દીકરા તું શાંત રહે,
શાંત રહે બેટા, શાંત રહે. હું સમજુ છું તારી વેદના, શરીર પર પડેલા ઘા સમય આવે રૂજાઈ જાય છે, પણ દિલ પર પડેલા ઘા ક્યારેય રૂજાતા નથી. શાંતિ રાખ, સુઈ જા. શાબાશ મારા સાવજો, શાબાશ. બાપુજી સુખી રહો, હવે મને ખાતરી થઈ ગઈ કે તમે બંને ભાઈઓ મળીને આ સૂર્ય પ્રતાપસિંહનો વારસો બરાબર સાચવશો. હે માં જનની ખોડિયાર માં, આ મારા દીકરાઓનો પ્રેમ હંમેશા ઓ રાખજો અને આ બંનેની રક્ષા કરજો માં. બાપુજી તમે મને પારકો હોવા છતાં પોતાના દીકરાની જેમ રાખ્યો, આ એહસાન હું જિંદગી ભર નહીં ચૂકી શકું. અરે ગાંડા, ભાઈ ભાઈ કે બાપ દીકરા વચ્ચે એહસાન નહીં ચડે. બેટા બેટા, હું નસીબદાર છું, આવો પ્રેમ કિસ્મતથી જ મળે છે. બંને દીકરાઓને મારું સૂત્ર યાદ છે, નિર્દોષ ને દંડ નહીં અને પાપીઓને માફ નહીં. મહાદેવ હર. હા દુનિયામાં પ્રેમ કિસ્મતથી મળે છે, દોલતથી ના મળે, નફરતથી ના મળે. સગપણના ફૂલ અંતરમાં ખીલે છે, પતઝડમાં પણ ખીલે, સુકારણમાં પણ ખીલે. દુનિયામાં પ્રેમ કિસ્મતથી મળે છે, દોલતથી ના મળે, નફરતથી ના મળે. જાએ હું પાસ આવું, રૂઠે જો મુજથી તુજને મનાવું. તું જો પુકારે હું દોડી આવું, કદમો મતારા પ્રાણ બિછાવું. મુજમાં હો તુજમાં છે એક બીજાના દિલમાં, જન્મોના છે બંધન તૂટે ના એક જન્મમાં. પોતાના તો રહે છે, સુખમાં પણ રહે છે, દુઃખમાં પણ રહે છે. દુનિયામાં પ્રેમ કિસ્મતથી મળે છે, દોલતથી ના મળે, નફરતથી ના મળે. હર જન મારે મુજને મળે તું ભાઈ બની. માનું છું તમને
રામજી મારા તન મન ધરી દઉં ચરણે તમારા જુગે દુનિયાથી એન કોઈ શકે ના થોડી હર સગપણ થી ઊંચી આરામ લખન ની જોડી આવો પાવન પ્રેમ કોઈ કોઈને મળે છે ના સૌને મળે છે કોઈ જન્મે મળે છે દુનિયામાં પ્રેમ કિસ્મતથી મળે છે દોલતથી ના મળે નફરતથી ના મળે દોલતથી ના મળે નફરતથી ના મળે દોલતથી ના મળે નફરતથી ના મળે બાબા ખાન કુછ કરો ઇસકા અરે રાના કુછ કિયા કે નહીં માગીલાલ અન્ના હા આજ સુધી ભલ ભલા ખેરખા કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે પણ આપણા માલને હાથ અડાડવાની હિંમત સુધા નથી કરી આ સૂર્ય પ્રતાપ સરકારની ગેંગના બીજા દીકરાએ વહીવટ હાથમાં લીધો છે એને તો આપણો માલ રસ્તા વચ્ચે લૂંટી લીધો છે ભાયા મેં તો પહેલે સે કહી રહ્યો છું કે આ સરકારનો કોઈ ઈલાજ કરવો પડે નહીં તો આપણો ધંધો પૂરો ચોપટો જાવે કો હા આયો મે પહેલે બોલા લક્ષ્મણ અન્ના બોલા થા મેરે કો બતા દે મે ઉસકો બોડી બોડી કર દેતા તો લક્ષ્મણ અન્ના દેર કિસ બાત કી હે અભી જો સરકાર કે સફળ કો ખતમ કર દેતે હા બાબા ખાન ની વાત સાચી છે ચલો એ ભાયા કઈ લેણે કે દેણે નહીં પડતા આવે કી ડરતા મારવાડી તું હપ ચલો ના એ મારવાડી ડરતા ડરતા મારે જાન નીકળ જાય હે ભગવાન એ મરવાય કો ચંડાલ ચોકડી તમારો સબ કરવા અમે લોકો આવી ગયા છીએ કોઈ ગોળી નહીં મારે રાણા અન્ના સરકાર ફક્ત એક જ વાર માફ કરે છે હવે પછી એક પણ ગોરખ ધંધો આ શહેરમાં થવો જોઈએ નહીં અને હા આ શહેરમાં રહેવું હોય ને તો તમારા બધા જ કાળા ધંધા બંધ થવા જોઈએ આવતીકાલ સુધીમાં તમારા બધા બિસ્તરા પોટલા બાંધી નહીંથી જતા રહેજો નહીં તો માફી માગવાનો પણ સમય નહીં રહે સરકાર સરકાર એટલે ખબર છે ને નિર્દોષોને દંડ નહીં અને પાપીઓને માફ નહીં અરે છોકરી જો તો ખરી સામે ચાલીને ટકરાય છે જવાન છોકરી એક જવાન છોકરા સાથે ટકરાય તમારા જેવા કાકાને નહીં જરા જોઈને ચાલતા શીખો હા ચાલતા શીખો અરે ચોર ચોર અને પકડો કોઈ અરે મારું પાકીટ આ છોકરીએ મારું પાકીટ લઈ લીધું છે તારા છોકરાએ મારી આબરૂ લૂટી
મને માં બનાવી, એની ફરિયાદ કરી છે તો મને મને ચોરની બોલે છે. અરે આ બધું આ શું બોલે છે તું? આ બધું જૂઠું બોલે છે. એક તો મારું પાકેટ મારી લીધું ને ઉલટાનું મારી પર આરોપ કરે છે. આ કાકાની વાત બિલકુલ સાચી છે. આ છોકરી સાવ જૂઠી છે. એના ખિસ્સા તપાસો, હમણાં ખબર પડી જશે. તારી પાસે છે ના, એના બેટાએ મને માં બનાવી દીધી છે. એનો હિસાબ થશે. પેલા પાકીટ નું પતાવા દે. હા, મરૂન કલર નું પાકીટ. હજુ કહું છું કાકા, બરાબર ચેક કરી લો. તમારી પાસે ના નથી, મેં જોયું. આ ઉંમરે ભૂલ થાય, ભૂલવાની આદત થાય, એટલે હજુ ફરી એકવાર કહું છું, બરાબર ગજવો ચેક કરો. આ જો આ પાકીટ નીકળ્યું કે ના નીકળ્યું? ભેગા થઈને એક એક લમણો ની આલશે ને તોય ઉકલી જાઓ. કેટલા સમય? 2000 2000 આલો ને મોઢવાલી કરી નાખો. લાવો લાવો. કાકા, આને આ શેના પૈસા આપો છો? અમસ તો નથી આપતો. એને છોકરાએ મને માં બનાવી દીધી છે. ખોટું છે, આ ખોટું છે. એક કામ કરીએ, એમના દીકરાને આપણે અહીંયા બોલાવી લઈએ. પણ ભાઈ, હું તો છું, મારે કોઈ દીકરો જ નથી. તો ચાલો પોલીસ સ્ટેશન. નહીં નહીં, મેં ના બાપને બરાબર જોયો નહોતો. તો ચાલ, માફી માંગ. મને માફ કરી દો કાકા, મને 1000 વાર માફ કરી દો. અને હા, હવે જોયા વગર કોનું નામ ના લેતી, સમજી? ચાલ જા. ભાઈ, પણ તમારું નામ તો કહેતા જો. નામ પૂછ્યું એટલે તો બીવડાઈ નાખ્યો. ભાગવા તો બધા જવા હાલો. કાકા, લો આ તમારા પૈસા. તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારું ભલું કરે. હા, માંડ માંડ બચ્યા. અરે આજે તો ફસાઈ જતા હું. મને તો એમ હતું કે જેલના સળિયા ગણવા પડશે. અરે તારો અનમોલ જેવો ભાઈ બેઠો છે, તું ચિંતા શું કરવા કરે છે? પણ કોઈક નવાને પકડવો પડશે, ધંધો કર્યા વગર નહીં ચાલે. આજનો દિવસ તો ફેલ. જોયું વિક્રમ, જોયું? આજે મારો બર્થડે છે અને પપ્પાનું કોઈ ઠેકાણું જ નથી. શાંતિ રાખ, આવતા જશે. નહીં આવે, એમને તો ખબર જ નથી કે આજે મારો બર્થડે છે. એમને તો બસ ગરીબો, મદદ, સેવા સિવાય ફુરસદ જ નથી. અલ્યા ભાઈ, તું માને છે એવું કંઈ નથી યાર, એ કામમાં ક્યાં અટકી ગયા છે? ધીરે રાખ, શાંતિ રાખ, આવતા જશે. હે ગોમ લોક સાબદા રહેજો, કે આયો રૂડો રબારી. સાબદારે ઝુકે આયો ઢોળો રબારી. મન ગમતો આયનો આયો, હે તન મન માં
મારી ઝોલા વાળા રે રજવાળી હેટા વાળા રે વાલા ઠાકોરો મને ગમતા કોનમાં ઝોલા વાળા રે રજવાળી ફેટા વાળા રે વાલા ઠાકોરો મને ગમતા લાકડી વાળા રે ઓટીઆઈ પાઘડી વાળા રે વાલા રબારીઓ મને ગમતા ગોરી તારો કેમ કરી ભૂલાવું રે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે પ્રેમ ગોરી તારો જોડી હો 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 હ
રાજુભાઈ, હું આખી દુનિયા ફર્યો, લંડન, દુબઈ, અમેરિકા, પણ જે પ્રેમભાવ છે ને એવો આખી દુનિયામાં ચોય નથી. અરે મારા વાલા, તો પૈ પૈ ની ગણતરી કરે. બોલો હવે જુઓ, આ મેં ચા પીધી તો શું તમે કઈ મને પૈસા હાલવા દેવાના છો? ના ના, તમારે હાલવાના હતા હશે. જો ઓને પ્રેમભાવ કહેવાય ભાઈ. આ જો રૂલ કરે છે. હવે રવા દો, હું હાલ દે. ના ના, હું હાલું છું, હાલું છું. હાલ દો, નહીં તો તમને ખોટું લાગશે. આવજો આવજો. હા, મળી ગયા ને પૈસા? હા, ચાલુ તો થઈ ગયું. હવે ચોક મસાલા નું ગોઠવવું પડશે. પકડી. મારી શું પગલા? હે, જો પોન બીડી પડી કી સિગરેટો નું વ્યસન તો મને છે નહીં. તમ મને મીઠો મસાલો ખવડાવી દો. હેડો ભાઈ, મસાલો આપી દો. જો લો સાહેબ. જાઓ જાઓ સાહેબ, મસાલો. હા, લાય મસાલો, લાય. હેડો તણાવજો સાહેબ. 25 રૂપિયા. મેરા 25 રૂપિયા? 20 રૂપિયાનો પેલો ભાઈ લઈ ગયો, 5 રૂપિયાનો આ મસાલો. પેલા ભાઈ કહેતા કે આ શેઠ આવે એમની પાસે પૈસા લઈ લેજો. મારા વાલો, મારે તો મીઠો મસાલો ખાવો તો મને ગરમ મસાલો ખવડાઈ ગયો. તને તો હું નહીં છોડું, તારું કચુંબર ના બનાવું તો મને કે છે. કોલર છોડ, આજે છે પૈસા નાઈ છોડ દઈએ છીએ. લે કકડતી બે, આ 20 રૂપિયા, 5 રૂપિયા કાલે લઈ લેજે. 5 રૂપિયા આપતા જાવ, બાકી નથી કરતો હું ધંધો. આટલી ચતઈ લે તારી પછાલી, મારે નહીં કામી. આજનો દાડો જ ખરાબ લાગે છે. હવાર હવારમાં 20 રૂપિયાની ચોટી. જીતુ, તું ક્યાંનો ક્યાં ફરે છે? હું તને ક્યાર નહીં ગોતું છું. ચાલ લે યાર, ધંધાનો સમય થઈ ગયો. એમ? બાકી ઓછી કુ જોરદાર ગોઠવ્યું છે. અસલ માં બનવાની હોય ને એવું લાગે છે. એમાં તમારી માસ્ટરી છે, માસ્ટરી. અરે ખાલી મારી ચાલ ઉપરથી, પણ લોકોને લાગે કે મારા પેટમાં છોકરો છે, છોકરો. હા, તો પછી આ છોકરાનો બાપ તો ગોતવો પડશે ને. હા, આઈ એ જો. ચાલ બેટા, તારો બાપ મળી ગયો. ઉવા ઉવા, રોકો રોકો. અરે શું છે પણ, તું કેમ રડે? બાપુ બાપુ, મને બચાવી લો. શું થયું? મને સ્વીકારી લો. તું કોણ છે? હું નિર્દોષ ભોળી છોકરી. મને તમારા દીકરાએ લગ્નનું વચન આપી ફસાવી અને મને એણે માં બનાવી દીધી. છોડી, શું બોલે છે? તને ભાન છે? હું મારા બંને દીકરાઓને બરાબર ઓળખું છું. એ ક્યારે આવું ન કરે. આ શું થયું? આ શું ભાઈ, આ શું મોડ્યું છે? એની રડા રડશે. તમને મારી વાત પર વિશ્વાસ નથી તો પૂછી જુઓ આ ભાઈને. હા હા, સાચી વાત છો. આ બંને જણાને હું રોજ હોજે નદીના કોતર તરફ જતા જોતો હતો. આ હું શું સાંભળું છું? અચ્છા, મારો મોટો દીકરો હતો કે નાનો? મને ખબર નથી. રડવાનું બંધ કરી દે, તું 2 મિનિટ ઉભી રહે. હું કરીશું, માંડવાલી કરી દઈએ. આ બાબત જરા ગંભીર છો, લોબી જાય. અચ્છા, માંડવાળી કરી દે, કરી દઈએ. પણ આ મારા દીકરાને પૂછી લે પહેલા. પૂછી લો, પૂછી લો, કોઈ વાંધો નહીં. અમનમો આરકું આવ્યું. બાપુ, તમે ઘેર જાઓ, હું આવું છું. Thank you.
બાપુજી મને માફ કરી દો, હવે નહીં કરું કોઈ દી ચોરી, બાપુજી દિલ સાફ કરી દો, ઘેર જોવે છે મારી વાટડી, મારે કરવી છે તેની ચાકરી, ભૂલ થઈ ગઈ છે હાથ છોડી દો, મને છોડી મેલો તો માય પડી જો, અરે નહીં ડાઉ પોલીસ થાણે તારા પર ફરિયાદ કરી દઉં, ભલે પોલીસ દંડા મારે હું FIR કરી દઉં, તારી ખાશે ત્યાં સેવા ચાકરી, પડી રે દે પથારી પાથરી, માલ ખઈ ગઈ છે લૂંટ કરીને, તને છોડીશ હું સીધી દોર કરીને, હું સીધી સાદી છોરી, પૈસા એને માફ કરી દો, હવે નહીં કરે કોઈ દી છોરી, ફરિયાદ મોડ વાર કરી દો, બતાઈ તું સાહેબ બહુ સાહેબ સેટલમેન્ટ કરી લો, આ સીધી રીતે નહીં માને, આને અભી હાલ પૂરી દો, જમાદાર અભી હાલ ને હાલ આ બે પાર્સલ ને જમા કરી દો, તોડવાને તૈયાર થઈ જાઓ, એ સાહેબ પી લે જો દેશી પોટલી, ભૂલ થઈ ગઈ છે માફ કરી દો, સાહેબ છોડી મે લો ફરિયાદ ના કરો, એ ઉભારો મારું પર્સ, તારો બાપ આપશે? દાદા હું બાપુજી શું કામ આપશે, હું જ આપીશ ને, હું આપવાનું હતો પણ અમે શું થયું, ઉતાવળ બહુ ભૂલી ગયો, આ પર્સ તમારું છે ને, લો આ પૈસા. સાહેબજી મને માફ કરી દો, ચલાટ શું થયું રાધા? નાની મોટી ચોરી કરતા કરતા પહેલી વાર કોઈએ મારું દિલ ચોરી કરી લીધું હોય એવું લાગે છે. તો પછી તારી રાત બગડી. મમ્મી
દીકરા દીકરા શું થયું? બાપુ, જ્યાં સુધી હું મારી મા બાપુજી અને મારી બહેનના હત્યારાઓને મારીને બદલો નહીં લઉં ત્યાં સુધી મને જમ્પ નહીં થાય. મારા મારા દિલમાં લાગેલી આગ નહીં ઠરે. બાપુ, ગામમાં જઈ મને એ કામ પૂરું કરવાની રજા આપો. ભલે દીકરા, હું તારા મોટા થવાની વાટ જોતો હતો. હવે તારો બદલો તું તારી જાતે લઈ શકે છે. જા દીકરા જા, હું તારી સાથે જ છું. માસ્તરનો અભાગ્ય નોકર દિનુ કાકા, તું મારો વિકી. આવ દીકરા, આવ ઘરમાં બેસ. આ તારું જ ઘર છે. કાકા, બેસવાનું ના કહેશો? અહીં મારા બા બાપુ અને બહેનના સંભાળના મારું કાળજું ચીરી નાખે છે. એમ થાય છે કે દોડીને લોકો આવશે, મને ગળે લાગી જશે. બા બાપુ કહેશે, દીકરા તું ક્યાં ગયો હતો? મારી નાનકી બહેન કહેશે, ભૈલા તું રાખડી બંધાવ પણ ના આવ્યો. હું કોઈને જવાબ નહીં આપી શકું. અને હું એમને પૂછીશ કે તમે લોકો મને એકલો અટલો મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા? તો એ લોકો પણ મને કઈ જવાબ નહીં આપી શકે. પાપી હત્યારાઓ બેટા, એ નાલાયક હતો. અંગૂઠા પડાવી પડાવી ગામના લોકોની જમીન હડપી લીધી અને વિદેશી કંપનીને મોઘા દાટ ભાવે વેચીને શહેર ચાલ્યા ગયા બેટા. એ રાક્ષસો પૃથ્વીના કોઈ પણ ખૂણામાં છુપાયા છે તો એ મારી નજરથી નહીં બચે. અહીં જેમનું લોહી પડી તું એ જ મા બાપના સોગંદ ખાઈને કહું છું, જ્યાં સુધી એ હત્યારાઓને ખતમ નહીં કરું ત્યાં સુધી આંગણામાં પગ નહીં મૂકો. જા બેટા જા, ભગવાન તારી રક્ષા કરે. જા બેટા. હે ભગવાન, માલ પહોંચી જાય તો આવડ. અરે મારવાડી ડર મત, ક્યો ડરતા રહે તના? ડર કે મારે જાન નીકળ જાતા તેરા. એય, નીચે ઉતાર. કોની ગાડી છે આ? છોટે સરકા અરાણાની ટ્રક છે. શું ભર્યું છે એમાં? મને જવા દો, નહીતર મને જાનથી મારી નાખશે. એની મારે તો હું મારી નાખીશ.
બોલશું છે આમાં? સરકાર તમે જાણો છો. અચ્છા, ચરસ ગાંજોની હથિયારો એમ? ચાલ ફોન લગાવ. કાળું છે. હા હલો. હા, આપણા માલનું શું થયું? માલ ગોડાઉન પર પહોંચી ગયો કે નહીં? રાણા ધીરજ રાખ, બે જ મિનિટમાં ખબર પડશે કે શું થયું તારા માલનું. ચાલ ભાગ. હલો હલો હલો. હા, કોણ બોલે છે? ક્યાં વાર ના ખતમ કરને કે લિયે એક આદમી હૈ વો હૈ બાદશાહ. ચાલુ રાખ. ચંડાલ ચોકડીનો ફોન છે અને ભાઈ સાથે વાત કરવા માંગે છે. આવી ગયા બળવંતભાઈ. બળવંત નહીં, બાદશાહ. બળવંત તો ગઈકાલ હતી, આજે તો આખા શહેર પર જેનો હુકમ ચાલે છે એ બાદશાહ. બાદશાહ નામ છે મારું, આખા શહેર પર રાજ છે મારું. બોલ મોટો ભાઈ. રાણા અને ચંડાલ ચોકડીનો ફોન છે અને આપની સાથે વાત કરવા માંગે છે. હેલો, રાણા બોલું છું. કામ બોલો. ટિકિટ કાપવાની છે. કોને? સરકાર ગેંગના બીજા દીકરા. કામ થઈ જશે. રકમ માટે મારા ભાઈ સાથે વાત કરી લો. દસ કરોડ. મારો બેટો પકલો એકલો એકલો પકોડીઓ ગટકાવે છે એમને. આજે તો તારો ઘાટ બેહાડું. પકલા, તારા પેટમાંથી ડાયરેક્ટ પકોડીઓ બાઈને ના કાઢું તો મારું નામ જીતુભાઈ મોડવલીવાલા નહીં. શું છે બેનો, મજામાં? પકોડી ખાવી છે? આમાં શું છે કે 11 દાડા મેં સંકલ્પ કર્યો છે કે મારે 5 કુંવારી કન્યાઓને પકોડી ખવડાવવાની. હેડો તાર પકોડી ખાવા આવો. ચલો તારી પકોડી. શું પકાલાલ, ખાજો ખાજો, પેટ ભરીને ખાજો, ઘેર દઈને રોટલા ખાવા ના પડે. એ પોણીપુરવાળા ભાઈ, તું તારે પકાલાલ ને જેટલી ખાવી હોય એટલી આલી દેજે, પૈસા બધા હું આલું છું. આ હું અને બિચારાને આજકાલ બહુ કડકી ચાલે છે. હે પકા ભાઈ, ખરેખર એવું છે? સાની કડકાઈ, આ જો પૈસા જો. એમ
તો તમે આલ દો. એ પાકીટમાં બહુ તેજી લાગે છે ભાઈ. લે 2 રૂપિયા પૂરી જ કરી નાખજે. તું તારા બધાને ખવડાવવાનું ચાલુ કરી દે 2 રૂપિયાનું. અરે હતો તું સાઈડ પર રહેજે, તમે તમારે ખાવાનું ચાલુ કરી દો. આપણે પછી મળીએ ફોન ના ગળે હિસાબ કરવા. મને એસિડિટી થાય ને એટલે 30 રૂપિયા રોકડા આલી દેજે હો બકા. જોયું વિના બહી કઢાયા. હા છોડી દો એને, નહીં તો તમને તમારા નાના નાની યાદ કરાવી દઈશ. તું વચ્ચેથી હટી જા, નહીં તો પહેલા તારી કડી કરી નાખશું. તું મને ઓળખતો નથી. તો ચાલો વખાણ કરી લઈએ. એ ખલાસ કર દો આને. રાધા તને વાગ્યું તો નથી ને વિક્રમ? હવે રડવાથી શું થાય? છોકરીઓ જાતે મર્યાદામાં રહેવું જોઈએ. એકવાર આપણી આબરૂ બજામાં મૂકી દીધી ને તો પછી આબરૂ લૂંટાઈ જાય તો એમાં શું? બસ વિક્રમ બસ, હવે વધુ ના બોલતો. તું મારી સાથે મારા ઘરે ચાલ, તને બધું સમજાઈ જશે કે હું શા માટે કરું છું. બેન, મને ભી ચોપડી લઈને આવવાનું કહ્યું હતું. અરે બેના, આજે બજાર જઈશ એટલે ચોપડી પણ લેતી આવીશ. બેન, કુદરતની કેવી મજાક છે, તારે ઘર માટે મજૂરી કરવી પડે છે. રાજા, હવે તારી આંખના આંસુ લૂછી નાખ. હવે એમ સમજ કે આ તારો વિક્રમ તારી સાથે જ છે. ચાલ રાજા, હું જાઉં. નમસ્તે. ફૂલ ગજરો સાહેબ, મારો ફૂલ ગજરો. સાહેબ, ફૂલ લઈ લો ને. આ બધું શું છે? સાહેબજી, જે દીથી તમે મને મળ્યા છો તે દીથી મેં મારા બધા જ ખોટા કામ છોડી દીધા છે. લઈ લો ને સાહેબજી. નથી લેવા. ફૂલ લઈ લો ને સાહેબજી. નથી લેવા કીધું ને. સાહેબ લઈ લો ને. એકવાર કીધું ને નથી લેવા. એકલા ફૂલોને લઈને શું કરું? લઉં તો આખી દુકાન લઉં. છે રામ મારો, ની તું મારો શામ છે.
અંદર જઈને દર્શન કરી લો જો મંદિર માં. તમે કરે જો દાતાણ છોડી દે, મને છોડી દે. વિક્રમ કો ફોન લગાવો જે બચા લે આપના ભાઈ કે જાન. હલો, કેમ છોટે સરકાર ઉર્ફ વિક્રમ, તારા ભાઈ ની હાલત જોઈને ગુસ્સો આવે છે ને? ગુસ્સો ની દયા આવે છે તારા બૈરી છોકરા પર. મારા ભાઈ પર હાથ ઉપાડીને તે તારા મોત ને આમંત્રણ આપે છે. હવે કોણ મરે છે એ તો પછી ખબર પડશે, પણ તારા ભાઈ ને છોડાવો હોય ને તો અમારા લૂંટેલા માલની પાઈએ પાઈ લઈને જલ્દીમાં જલ્દી આવી જા. એડ્રેસ આપવું પડશે કે જાતે શોધી લઈશ. રાણા, ટ્રાફિક નળ્યો તો 25 મિનિટ, ને ટ્રાફિક ના નળ્યો
તો 15 મિનિટ. ભગવાનને એવી પ્રાર્થના કર કે મને ટ્રાફિક નડે, એટલે તારી 10 મિનિટની જિંદગી વધી જાય. બાદશાહ ભાયા, મારી ઉલટી તો નહીં પડ જાવેગી? માગીલાલ, બાદશાહ નામ છે મારું. આખા શહેરમાં રાજ છે મારું. બાદશાહ નામ છે મારું. બાદશાહ નામ રાખવાથી બાદશાહ નથી બની જવાતો. જો એવું જ હોત તો મારી ગલીમાં રહેતા કૂતરાનું નામ પણ બાદશાહ છે. બાદશાહ ગોળી નાઈ, તારા માટે તો આ વિક્રમનો હાથ જ કાપી છે. સરકાર અને સાપોલિયા હવે તમારા નહીં, મારા દુશ્મન છે. ભાઈ વિક્રમ, બાદશાહના અડ્ડામાં ભલ ભલા પગ મૂકતા ડરે, આજે તો એની હાલત જ ખરાબ કરી નાખી. ભાઈ કરણ, હા બાદશાહ તો શું, હા ખુદ યમરાજ પણ આવે ને તને લેવા માટે, હા તો એની સાથે પણ બાદ ભીડી લઉં. યસ, પણ તને કંઈ ના થવા દઉં. ભાઈ તારા માટે તો જીવ પણ હાજર છે. અરે ભાઈ, હા જો તો ખરી, આપણો ભૂલ આવ્યો. હા ભાઈ, ભાઈ તને યાદ છે બાળપણમાં આ જ પુલ પર આપણે રમતા હતા? હા, અહીંયા નાવાની પણ કેટલી મજા પડતી હતી નહીં. હા, આ એ જ નદી છે, એ જ પુલ છે,
બધું એમની એમ છે, પણ આપણે મોટા થઈ ગયા બસ ભાઈ. શું કર્યું? મેં કઈ નથી કર્યું. આજે બાળપણનો હિસાબ પૂરો કરવા આવ્યો છું. ઈશ્વરે મારી મા તો છીનવી લીધી, પણ તે મારા બાપુને. બચપણથી જ મારા બાપુ તને પ્રેમ કરતા, અને હું સૂનો રહેતો હતો તારા માટે જ, ફક્ત તારા માટે જ. મેં બાદશાહ ભાઈ સાથે આ યોજના રમી, સમજો. અરે કરણ, તે કહ્યું હતો સદાય તમારી જિંદગીમાંથી હું નીકળી જાત, અને મારો જીવ હસતા હસતા તમને આપી દે. અચ્છા, તો તારે અમારી જિંદગીમાંથી નીકળી જવું તું એમ ને? લે. તારા ભાઈને મારવાનું મોટું પાપ શા માટે કર્યું? અરે એની સજા મારે મારે તને આપવી પડી, મારે તને ગોળી મારવી પડી. બાપુ, તમે તમારી જાતને પૂછી જુઓ. સગા દીકરાને દૂર કરી તમે બારકાને હંમેશા છાતીએ વળગાડ્યો. અરે બર્થડે મારી હતી, અને કેક તમે પેલાને ખવડાવી. ઘડીએ ઘડીએ વિક્રમનું નામ તમારા હોઠે રહેતું હતું. મને મને એવું લાગતું હતું કે તમે મને દૂર કરી નાખો. મારા દીકરા ના દીકરા, તું ખોટું સમજો. અરે તું તો મારી આંખનો તારો જ છે. તને તને આવું થતું હતું, અને મને એક વાર ફરિયાદ કરી હોત તો આ નાનકડા ઘરનો માળો વિખરાઈ ના જાત. ડૉક્ટર સાહેબ, ભલે ગમે એટલો ખર્ચો થાય, પણ વિક્રમને બચાવી લો. હું મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ. બાકી ભગવાનને પ્રાર્થના કરો, કેસ સિરિયસ છે. હવે હું મારા કરણ દીકરાની અંતિમ વિધિ કર્યા હું. મતલબ એ થયો આપણો પ્લાન ઊંધો પડ્યો. જેને મારવાનો હતો એ જીવી ગયો, અને જેને જીવવાનું હતું એ મરી ગયો. ભાઈ, તો હવે આપણે શું કરીશું? અને આપ ક્યાં હો ઘરે? આપણો દુશ્મન હોસ્પિટલમાં છે. Ha ha ha!
બધું સારું છે, પણ તમારો દીકરો એની યાદદાશ્ત ગુમાવી બેઠો છે. પણ એની યાદદાશ્ત પાછી કરી આવશે? કશું કહી ના શકાય, આવી જાય તો પળમાં આવી જાય, નહીતર વાર લાગે. જીતુ, હવે વિક્રમ ને અહીંયા રાખવો જોખમ ભર્યું છે, એને કોઈ ગુપ્ત જગ્યાએ આપણે રાખવો પડશે. પણ સાહેબ, એવી કઈ સલામત જગ્યા છે કે જ્યાં આપણે વિક્રમભાઈને સંતાડી શકીએ? જીતુ, છે સલામત જગ્યા, છે લખનપુરમાં મારો મિત્ર રામસિંહ રાઠવા રહે છે, અને એ સરપંચ પણ છે, ત્યાં સારી રીતે સચવાશે. પણ તારે સાથે રહેવું પડશે. હું બજરંગ બનીને જઈશ એમની સાથે અને એમની સેવા કરીશ, તમે એની જરાય ચિંતા ન કરો. સાબાશ. રામપુર. અચ્છા, આ લખનપુર કેટલું દૂર છે? આગળના પાટીએ. તમારા બાપુએ બધી જ વાત કરી દીધી છે મને, હવે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, આ ઘર આજથી તમારું જ છે. એ નિરાતે રહો, તમારા બાપુ ને હું કૃષ્ણ સુદામાની જોડી જેવા. જય માતાજી. અને હું વિક્રમભાઈ નો પીએ છું, જીતુ. જીતુભાઈ મોંડવલીવાળા. જીતુભાઈ મોંડવલીવાળા, અઘરા કેસ સોલ્વ કરું છું, તમારો હોય તો મને કહેજો. હું તમને પરિચય કરાવું. હાજી, આ તેજ સંઘની માં. જય માતાજી. જય માતાજી. આમની ઓળખાણ ના પડી. એ આમ તો અમારા ઘરનું કામ કરે છે. અચ્છા, પણ અમે એને કોઈ દિવસ નોકરાણી નથી ગણી. હો, અને ગણતાય નહીં. આ પ્રેમલી, આ બંને મહેમાનને બાજુના રૂમમાં લઈ જા, થાકીને આવ્યા હશે એટલે જરા આરામ કરી લે. લઈ જાઓ આ બાજુ. ચાલો, આવો 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 આ બાજુ. મહેમાનનું ધ્યાન રાખજો. ભલે. હો, બાદશાહ. કૂતરાની પૂંછડી કપાઈ જાય ને ત્યારે વધુ ચીસો પાડે છે. બસ, ભસવાનું બંધ કર. હવે તું ગમે એટલી જગ્યાઓ બદલ અને છુપાઈ જા, પણ મારી નજરેથી નહીં બચી શકે. તને તો કૂતરાના મોતે મારીશ, ત્યારે જ તને ખબર પડશે કે કૂતરો કોણ અને સિંહ કોણ. અને લડવું હોય તો હામી છાતીએ લડ, મરદની જેમ. આમ પીઠ પાછળ ઘાસ શું કરે છે કાયર? કાયર તો તું છે કે તે તારા દીકરાને સંતાડી દીધો. એ સંતાડ્યો નથી, સૂરજ આથમી જાય ને પછી સવારે પાછો ઉગે છે. એક નાનું તણખલું જ્યારે સૂરજ બનીને ત્રાટકશે ને
તો તારા આખા અડામાં આગ લાગી જશે અને કોઈ બચી નહીં શકે. જો મારા દીકરા સાથે કઈ દગાબાજી કર્યું તો આ સરકાર તને શ્વાસ લેવાનો સમય નહીં આપે, તને આખો ને આખો તેલ વાળો કરીને જમીનમાં ઘૂસડી દઈશ, સમજો? આ શું કરો છો? અરે આ શું થયું? આ તો વધાર પડતો યોગ થઈ ગયો. આ શું કરતા હતા? યોગ? યોગ એ વળી શું? તમે ટીવી માં નહીં જોતા પેલો દાઢી વાળો બાવો આવે છે, ઈ કરે છે ઈ યોગ, એનાથી વળી શું થાય? બધું ટનાટન થઈ જાય, એટલે કે શરીર ટનાટન થઈ જાય. જો એબીસીડી ન થાય, એસિડિટી ન થાય, ડીડીટી ન થાય. ડીડીટી? હા, હમણાં નવી બજારમાં લેટેસ્ટ બીમારી આવી છે, તમને નહીં થવા દઉં. ચાલ હેડ, હું તને આજે યોગ શીખવાડી દઉં. મારતા પલોઠી માર કહું છું. હવે તમારા બંને હાથ ઊંચા કરો. એમ નહીં, આમ નીચે જુઓ. આમ સીધા સીધા હાથ ઊંચા કરવાના. આ શું કરો છો? યોગ શીખવાડું છું, હાથ ઉપર. હવે તમારી રૂપાળી આંખોને બંધ કરો. થોડાક માટે યોગ અધૂરો રહી ગયો. મહેમાન આપ ચડ્યો છે? ના, યોગ તમારું શરીર જોઈને યોગ કરો. આ શ્વાસ ખેંચમ ખેંચમ આ તમે હાબદા ખેંચાઈ ના જાઓ. હા, એટલે જરા તૈયાર થાઓ ને તમારા ભાઈબંધને બહાર ફરવા લઈ જાઓ. હા, આ યોગ કરવા નીકળ્યા છો, શરીરનું ધ્યાન રાખતા નહીં ને? દરેક ફિલ્મમાં એક વિલન હોય, આ જ્યાં ન એવો. ફેમિલી યોગ શીખી ગઈ? શિવા, આ મહેમાનને આપણું ગામ અને આપણા જે ખેતરો છે ને સ્થળ છે ને એ બધું જોવા લઈ જા, અને શિવ મંદિરે દર્શન કરવા અને નદીએ નાહવા પણ લઈ જજે. હો હા, ને મહેમાન તમારા યોગ થઈ ગયા હોય તો બહાર આવો. થઈ ગયા યોગ તો જાઓ ફરવા. આવે ઓ માડી રે, પેટમાં ચૂક આવે છે. કેમ મહેમાન, યોગ અવળા પડ્યા કે હું? ના, ઓછા પડ્યા, હજુ કરવા પડશે. વિક્રમ ભાઈ, પહેલી વાર પિક્ચરમાં મને હિરોઈન મળી છે, મારું સેટિંગ થાય એમ છે. તમે તો મારું ઉપડો, હું યોગ કરી લઉં. સાથે દુશ્મની કરીને બહુ મોટી ભૂલ કરી છે. મારો એને બચવા ના જોઈએ.
બહુ સારું કર્યું તે એ રાક્ષસો ને મારીને બરાબર પાઠ ભણાવ્યો. ચાલ દીકરા અર્જુન, ઘરે ચાલ આપણા. અર્જુન કોણ? અર્જુન, મારું નામ તો વિક્રમ છે, હું શહેરમાંથી આવું છું. દીકરા અર્જુન, તું આવું કેમ બોલે છે? તું જ મારો અર્જુન છે. તમે ઘરે જાઓ, તમારો દીકરો તમને મળી જશે. બેટા વિક્રમ, આ શું થયું તને? કોઈ અજાણ્યા માણસોએ અમારી ઉપર હુમલો કર્યો. અરે કોણ હતા એ નરાધમો? એની તો ખબર નથી, પણ કોઈ બેરસી બેરસી નામ બોલતા હતા. બેરસી? અરે એ તો રાક્ષસ છે, રાક્ષસ. બહુ માથા ભારે માણસ છે. એનાથી તો સાચવીને જ રહેવું. ધ્યાન તો એને રાખવું પડશે. એકવાર એ મારા હાથમાં આવી ગયો તો પછી એને જીવતો નહીં છોડો. નહીં બેટા, નહીં. ઝેરી નાગના રાફડાથી દૂર રહેવું સારું. તમારા બાપુજીએ તમારી જવાબદારી મને સોંપી છે, ને તમને કંઈ થઈ જાય તો? હું વિનંતી કરું છું, તમે રાક્ષસથી દૂર જ રહેજો. સાચવીને જજે.
કાજલ, કાજલ, વિક્રમભાઈ, આ કોણ છે કાજલ? એ, અરે તમે ક્યારના બબડા કરો છો? ક્યાં ખોવાઈ ગયા છો? અને આમ તેમ કંઈક શોધ્યા કરો છો? શું છે આ? જીતુ, મને લાગે છે કે જાણે આ ખંડેરમાં હું ઘણી વખત આવી ગયો છું. આ ખંડેરની બીતી ભીતોને જાણતો હોઉં. આ દિવાલોમાંથી મને કોઈ પોકારી રહ્યું હોય એવું લાગે છે. ઓ ભૈસા, આ દિવાલો, ખંડેર, પોકાર, આ બધું મારા દિમાગમાં બેહતું નથી. અરે તમે કોઈક બીજા જન્મની વાત કરતા હોય એવું લાગે છે. અને મને આ જન્મની ભિખારણ યાદ નથી કરતી. હવે કશું જ નહીં, સીધા હેડો અહીંથી. પણ જીતુ, અરે કશું નહીં, કોઈ ખંડેરની, કોઈ દિવાલની, કોઈ પોકારની, સીધા કલ્ટી મારવાની છે. હેડો કહું છું. જુઓ, આ બાજુ પણ સુંદર જગ્યાઓ છે. આ બાજુ નદી છે, તળાવ છે, આ બાજુ ખેતરો છે, અને જૂના ખંડેરો ચાર પાંચ આ બાજુ છે. બોલો. આ ખંડેર ભાડ્યું નહીં કે અંદર ઘૂસ્યા નહીં ગવંડર વાળીને. હેડો. મને લાગે છે રાધાનું ભવિષ્ય જોખમો છે. જુઓ ભાઈ, અહીંયા કેટલી બધી કાજલોના નોમ લખેલા છે. આપણે આ માથાકૂટમાં પડવાની કોઈ જરૂર નથી. આજ પછી કોઈ ખંડેરો બંડેરોમાં ફરવા લઈને ના આવું. હેડો કહું છું અહીંથી. હેડો, અરે હેડો ને યાર, તમને કહું છું યાર, હેડો. આ ખંડેરો બંડેરોમાં હું દાટી. આવી ગયો દીકરા અર્જુન, મને ખબર હતી કે અહીંયા તું જરૂર આવીશ. ઓ માજી, આ તમારો અર્જુન નથી, આ તો મારો ભેરુ વિક્રમ છે. વિક્રમ? હા માં, હું અર્જુન નથી પણ વિક્રમ છું. પણ હું જાણવા માંગુ છું કે તમારો દીકરો અર્જુન કોણ છે અને શું કરે છે ને ક્યાં છે? સાંભળ દીકરા, એ અર્જુન આ ગરીબ માસ્તરાણીનો દીકરો. જલ્દી ચાલો, ટાઈમ થઈ ગયો છે ગોલી પિક્ચર જોવાનો. જલ્દી ચાલો. અલ્યા ભાઈ, રાજા બાબુ તે જોડાઈને મને રાજા બાબુ બનાવી દીધો, અને કુલી જોડાઈને તું મને કુલી બનાવીશ? અરે મજા આવશે સાહેબ. ના બે, ના મારે નહીં જવું. ના રે બે, નહીં જવું કઈ. ચાલો, આપણી બસનો ટાઈમ થઈ ગયો છે. એટલે કેટલા વાગ્યા? 10:02 વાર છે. ચિંતા ના કર, અર્જુનની બસ છે, 10 વાગે ઉપરી જ જશે. વાહ રે મેરે, આજા બાબુ. બહુ ગરમી છે, આ બસ વાળા ક્યારે આવશે? અર્જુનભાઈ ની બસ છે, 10 વાગશે ને એટલે ઉપરી જ જશે. મેરે આજા બાબુ આ ગયે, મેરે આજા બાબુ આ ગયે. આવો નંદો, સબકા બંદો. ચૂપ. બોલો કેટલા વાગ્યા? બસ 10:01 વાર છે. આ આજા બાબુની બસ છે, 10 વાગે એટલે બસ ઉપડી જ જાય. આજા બાબુ, હા, બસ ચાલુ કરો. અરે છોકરીઓ, રસ્તામાં કેમ ઉભા છો તમે? ચલો સાઈડ ઉપર ખસી જાઓ, મારા આજા બાબુ નું મગજ જશે ને તો આવી બનશે તમારું. હા બોલે તારા આજા બાબુ ને, હું પણ જોઉં એનું કેવું મગજ જાય છે. આજા બાબુ આવો. Yeah.
કોણ છે? કરિશ્મા કપૂર. આવો મેરા દિલ ના તોડો આઈ ઓ મેરા દિલ ના તોડો લૂટ કે ના જાઓ મેરી જા પાસ મેરે આઓ મેરી જા મેં અંગૂઠા છાપ પડના ઓર લિખના જાનો ના આઈ મેરા દિલ ના તોડો ચોપ આવો. પહેલા તમે એ કહો કે તમારે કરવું છે શું? અમારે આગળ ગામમાં જવું છે, પણ કોઈ બસ ઊભી રાખતું જ નથી ને. સારું, મારી બસમાં બેસી જાઓ. ચલો. ઈ હા, ચલો 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 જલ્દી ચલો ચલો રે ચલો રે. અરે જલ્દી ચડો. આવો, આજા બાબુ કી બસ લેટ હો ગઈ. જલ્દી કરો. ગાડી રોક. રોકો રોકો રોકો. ચાલો બસ ચાલો ચાલે ચાલ. કાઢો 10 રૂપિયા. ચલો બીતા. કાઢો ચાલ. આગળ કેટલે આગળ. સીધા બેસો. સીધો. હા સીધો. બસ ભાડું લાવો. મારી પાસેથી ભાડું માંગે છે તું? છોડી દે. ઘરમાં માબેન નથી છે ને? પણ તારા જેવી સુંદર ઘરવાળી નથી. બોલ, બનીશ તું મારી ઘરવાળી? એ ભાઈ, આ શું કરો છો બસની અંદર? આજા બાબુની બસમાં છેડતી કરવાની નહીં. ચાલો હું તમને પ્રશ્ન પૂછું, એનો મને જવાબ આપો. બોલો, આટલી ખીચડી ખાશો? ગળો પાણી પીશો? વાઘ આવશે તો બીશો? આવો. વાઘ આવે તો ભલે ના ડરતા, પણ અર્જુન આવે તો ડરવાનો. આવો મારા આજા બાબુ. આ ગયે આ ગયે મારા આજા બાબુ. આવો. આવો 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 આવો. જે કરવું હોય તે કરો, પણ અર્જુન ની બસમાં બબાલ ના કરો. ચાલ. નમાલા, તારી માં બહેન ઉપર નજર બગાડ. હવે તો વાઘ આવે તારે ડરશો ને ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે મારી ઈચ્છા બચાવી. પણ આવી બહાદુરી તમે પહેલા બતાવી તો બહુ સારું હતું. ચલો બેસો બસમાં. હેડ ભાઈ, ઢીંગા ચીકા ઢીંગા ચીકા. આવો. ઓ બાપુજી,
આવ દીકરા. આ કોણ છે? બાપુજી, આ અર્જુન છે. અચાનક આજે બસમાં ગુંડાઓ ચડી આવ્યા હતા અને મારી છેડતી કરવા લાગ્યા, ત્યારે અર્જુને મને બચાવી. ઓ વાહ દીકરા વાહ, તે તો અમારા ખાનદાનની આબરૂ અને પ્રતિષ્ઠા બચાવી. હું તારો કયા શબ્દોમાં આભાર માનું એ જ સમજ નથી પડતી. વડીલ, એમાં આભાર શાનો, એ તો મારી ફરજ, મારો ધર્મ હતો. દીકરા, તારા જેવા ઊંચા સંસ્કારવાળા માણસો જ્યાં સુધી આ જગતમાં છે ત્યાં સુધી મા બેન દીકરીઓની આબરૂ સલામત છે. આવ બેટા, ચા નાસ્તો કર. આવ બેટા. ના, ફરી ક્યારે. તો પછી દીકરા, અહીંયા આવતા ક્યારે શરમાતો નહીં. હા, આ ઘરને તારું પોતાનું ઘર સમજ જાય. જય માતાજી. જય માતાજી. પેલો માસ્તરાણી નો દીકરો અર્જુન વચ્ચે આવી ગયો બાપુ, એને પણ સીધો કરવો પડશે. તો જરાય ચિંતા ના કર દીકરા, તારો બાપ ભેરવ છે, હજુ જીવે છે. માં, હું જાઉં છું. હા દીકરા, પણ ગાડી સાચવીને ચલાવજો. હો, ચિંતા ના કરીશ માં. પણ દીકરા, પેરવસિંહ અને એના દીકરા જોડે દુશ્મની થઈ ગઈ છે ને, એટલે મને તારી ખૂબ જ ચિંતા થાય છે. માં, આ તારો દીકરો અર્જુન છે. અર્જુન, હું કોઈ ભેરવસિંહથી ડરતો નથી. શું છે આ બધું? અરે, આને શું થયું? સી ખબર, બે દિવસથી આવું ને આવું જ થાય છે. અને ગમે ત્યારે ચક્કર આવે છે ને પડી જાય છે. તો ડોક્ટરને બતાવો ને. ડોક્ટર પણ છૂટી પડ્યા. હે? ચલો ઉભા થાઓ. અરે, હવે કહો તમને શું થાય છે? મને રાત્રે ઊંઘ નથી આવતી અને દિવસે ચેન નથી પડતું. ખાવાનું સામે હોય, ખાવાનું ભાવતું જ નથી. આવો તો તો તમને પ્રેમ થઈ ગયો છે. એ કોણ છે સિદ્ધાર્થ? કહું હા કે કહું હા કે એના ગોરા ગોરા ગાલ છે, લાંબા લાંબા વાળ છે, લાલ લાલ હોઠ છે, એટલું મસ્ત છે જાણે ગુલાબનો ગોટો. Thank you.
થઈ હું ગલીએ ગલીએ ભટક્યા કરું ઓ દુનિયા ભલે ને મજનુ કહે તોય લેલા લેલા પુકાર્યા કરું જની છે પંખડી ગુલાબની હું મારો સાજણ છે ગોટો ગુલાબનો જાણે ખુશબુ હો પહેલા વરસાદની તો લાગે છે હૈયાલો મામણી હું દીવાનો હું દીવાની નશીલા નૈણની 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 મારી સજની છે પંખડી ગુલાબની મારો સાજણ છે ગોટો ગુલાબનો હું દીવાની હું દીવા આ દિવાલ પર લખેલા નામ વાંચું છું. આ આપણા જેવા પ્રેમીઓ લખ્યા છે. હા, પણ અંતરમાં એકવાર નામ લખાઈ ગયા પછી પ્રેમીઓ ભીતો પર શું કામ લખતા હશે? અરે ગાંડી, અંતર ઉપર લખાયેલા નામ આપણે વાંચી શકીએ છીએ, પણ દિવાલ ઉપર લખાયેલા નામ, પૂનમનો ચાંદ, દરિયાના મોજા, ફૂલો, વહેતો પવન અને આપણા દોસ્તો, અરે દોસ્તો તો શું, આપણા દુશ્મનો પણ વાંચી શકે છે. એની શું જરૂર છે? કારણ કે માટીનું શરીર માટીમાં મળી ગયા પછી બિંતો પર લખાયું નામ હંમેશા આપણા પ્રેમી સાક્ષી આપતું ઉભું હોય છે. તો આપણું નામ પણ ભીત પર લખો. કેમ નહીં. સરસ. કાજલ, અર્જુન. પણ કાજલ, તે નામ તો દીવાલ પર લખી દીધા, પણ તું મને ભૂલી તો નહીં જાય ને? એકવાર પોકારી તો જોજે, મોતની પથારીમાંથી પણ ઉઠીને સામે આવી જઈશ. હા લો, આ કાજલ આવી ગઈ. આવો આવો દીકરી, આવો આવો બેટા. કાજલ, આ મારા મિત્ર ભૈરવસિંહ અને મારા ભાભી, એમના દીકરા ભૂપતનું માગું લઈને આવ્યા છે તારા લગ્ન માટે. અને એમનું ખાનદાન એટલું બધું મોટું છે કે મેં એને તારી માએ તને પૂછ્યા વગર જ હા પાડી દીધી. તમે ભલે હા પાડી દીધી,
પણ મને આ લગ્ન મંજૂર નથી. આ તો શું બોલે છે કાજલ? જે જાહેરમાં મારી છેડતી કરે એ મારો વર કેવી રીતે બની શકે? અરે દીકરા, તું શું વાત કરી રહી છે? પૃથ્વીરાજ છે, અમે અહીંયા સામેથી લગ્નનું માંગુ લઈને આવ્યા છે, પણ તમારી દીકરી મર્યાદાની હદ વટાવી રહી છે. કાજલ, વડીલોની સામે છે ને બોલવાનું ધ્યાન રાખ, અને એક વાર મેં તારા લગ્નનું પાકું કરી નાખ્યું ને પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. પૃથ્વીરાજ, મારા દીકરાએ જે કર્યું દીકરીએ એની ભૂલ હતી, પણ એને ક્યાં ખબર હતી કે તું મારા ખાસ દોસ્ત પૃથ્વીરાજસિંહની દીકરી છે. ચાલો પૃથ્વીરાજસિંહ, હવે આપણું આ સગપણ પાકું. અરે, હસ્તી રમતી ખિલખિલાટ કરતી મારી કાજલ આટલી ઉદાસ કેમ બેઠી છે? અને કઈ બોલતી પણ નથી. અર્જુન, હવે તારી આ કાજલને ક્યારે હસતી નહીં જોઈ શકે. અરે પણ કેમ? બાપુજી, ભૈરવસિંહના દીકરા ભૂપત સાથે મારા સગપણની વાત કરી છે. આ પંથકમાં બીજું કોઈ ના મળ્યો કે આ લંપર સાથે તારી સગાઈ કરી? તારા બાપુએ તારી મરજીની પણ પરવા ના કરી. એ ભૈરવસિંહના અહેસાનની છે, એટલા દબાયેલા છે કે ભૈરવસિંહને ના પાડી શકે એમ નથી. પણ અર્જુન, કોઈના અહેસાન નીચે દબાયેલો નથી. આ જન્મ નહીં, 100 જન્મ સુધી તું મારી છે ને મારી જ રહેશે. હું પણ જોઉં છું કે આપણી પ્રીતની આડે કોણ આવી છે. જે આવશે એને હું ખતમ કરી નાખીશ. સાખે મેં તો બાંધી રે ચાંદા, સૂરજની સાખે મેં તો બાંધી રે, બાંધી તુજ સંગ બાંધી પ્રીતડી. હો જન્મો જન્મની સાજણા, મોતથી મરે ના, આગથી બળે
સાજણા તાજા ધાગે વાળી છે મેં તો ગાંઠ લેડી એની રક્ષા સાજણા પ્રેમીઓના ગ્રંથમાં પ્રેમના રે પંથમાં પહેલું લખાશે નામ માળા રાજ તારો સાગર હું તું મારી સરી તારે સરી તારે તું સમાઈ ગઈ છે મુજમાં હો કલ કલ વહીને સાજણા તારા સધવારી બાંધી મેં તો માધી રે બાંધી તુજ સંગ બાંધી સાજણા જો ભપત એક વાર તારા લગ્ન નક્કી થઈ જાય ને તો પછી તને મારેલા લાફાનો હિસાબ ગણી ગણીને લઈશું. હા બાપુ, હું પણ મારો હિસાબ ચૂકતે કરીશ. હું એમ કહું છું કે સારા કામમાં 100 વિઘ્ન આવે. આ કઈ થાય એ પહેલા આપણે સગાઈનું મુહૂર્ત કઢાવી લઈએ. કઈ આપણી આ ગોઠવેલી બાજી ઊંધી ના વળી જાય. ચાલ દીકરા, અત્યારે જ જઈ. સગપણ અને લગ્નનું મુહૂર્ત કઢાવીને જ પાછા આવીએ છીએ. હે ચાલ ચાલ દીકરા. અમે તારા માટે જ આવ્યા છીએ પૃથ્વીસિંહજી. જ્યારથી મેં તમારી દીકરી કાજલ ને જોઈ છે ને, ત્યારથી મનમાં એમ થયા કરે છે કે આ બંનેનો સગ પણ જલ્દી કરી નાખી. એટલે તો ગૌર મહારાજને સાથે લાવ્યા છીએ. ઓ, પણ વાત તો એમ છે કે જે કહેવું હોય તે કહી દો ને. કહેતા જીભ તો નથી ઉપડતી, પરંતુ મારી દીકરીની જિંદગીનો સવાલ છે એટલે મારે કહેવું પડે છે. જે કહેવું હોય કહી દો પૃથ્વીસિંહજી. ભૈરવસિંહ, મારી દીકરી કાજલને આ શક પણ મંજૂર નથી. પૃથ્વીસિંહજી, તમે સમજો છો શું? શક પણ એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આખા ગામને ખબર છે બંનેનો શક પણ નહીં. તમારે આખા ગામમાં અમારી અભિનય ધજાગ્રહ કરાવવા છે. બાપુ, એવું હું કોઈ કારણે નહીં થવા દઉં. પૃથ્વી, હવે તારી દીકરી કાજલ છે ને એ મારા દીકરાની વહુ છે. દીકરા, ઉઠાવી લે એને. અરે પણ મારી વાત. અને જોઉં છું કોણ રોકે છે એને. હવે જોઉં છું
કે તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી? મને તમાચો માર્યો ને તું પેલા અર્જુન સાથે ભાગી ગઈ, પણ તારે સુહાગરાત તો મારી સાથે જ જોવી પડશે. તું મારી નજીક ના આવતો, મને હાથ ના લગાડતો. આજે તારા પર મારો પૂરો હક છે. તું મારી પત્ની છે, પણ હું તને પતિ નથી ગણતી. તું ગણે કે ના ગણે એનાથી મારે શું, પણ મને મારો હક ભોગવતા આવડે છે. નહીં કાજલ. હા માં મને બધું યાદ આવી ગયું. હા માં, હું તારો દીકરો અર્જુન છું. હા માં, કાજલ ક્યાં છે? બોલને માં, મારી કાજલ ક્યાં છે? માં બોલને, મારી કાજલ ક્યાં છે? કાજલ, કાજલ અર્જુન, આવો દીકરા આવો. સારું થયું કે તું આવી ગયો. અમને તો એમ કે તું ક્યારેય પાછો નહીં આવે. ક્યાં છે મારી કાજલ? એને શું થયું છે? અરે શું કહું દીકરા, કેટલાય દિવસોથી બેભાન હાલતમાં પડી છે. દવા, દોરા, ધાગા બધું જ કરાવ્યું, તોય કાંઈ ફેર પડે નથી. હા દીકરા, હવે તો કાજલની હાલત અમારાથી જોવાતી નથી. એના કરતાં ભગવાન એને ઉપર લઈ લેતો સારું. નહીં માં, નહીં, આવું ના બોલો. હું મારી કાજલને કંઈ નહીં થવા દઉં. આજે હું જોઉં છું, મારો પુકાર સાંભળીને એ કેમ નથી જાગતી. જો મારી પ્રીત સાચી હશે તો
તો એને જાગવું જ પડશે. રહ રહ રુદિયુ રુવે રે ઓ આખડી ખોલો ને ગોરી રે તને મારી પ્રીત પોકારે રે ઓ મળવા આવો ને ગોરી રે બોલે બંધાણા તમે કોલે આજ હવે કે મરી સાણા કે મરી સાણા રહ રહ રુદિયુ રોવે રે આખડી ખોલો ને ગોરી રે તને મારી પ્રીત પોકારે રે મળવા આવો ને ગોરી રે જુદાઈના વેઠા વેઠા એના પ્રેમનો આ દીવડો જોજે બુઝાય ના ઓ જખમ જુદાઈના વેઠા વેઠા એના પ્રેમનો આ દીવડો જોજે બુઝાય ના કાન મારા તરસી રહ્યા રે બોલો ને ગોરી રે રહ રહ રુદિયુ રોવે રે ઓ આખડી ખોલો ને ગોરી રે બંને છોકરાઓની સાચી પ્રીતની જીત થઈ. હા, મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારા અર્જુનને કંઈ નહીં થાય. એ જરૂર આવશે અને આવી ગયો. હા, એના કારણે જ આજ મારી છોકરી મોતના મુખમાંથી પાછી આવી છે. બેટા અર્જુન, નર્મદાબેન, એક વખત ભૂલ કરી હવે બીજી વાર ભૂલ નથી કરવી. બસ હવે તો સારું મુહૂર્ત જોવડાવીને ઘડિયાળ લગ્ન લઈ લઈએ. હા પૃથ્વીસિંહ, તમારી વાત સાચી છે. હવે તો જલ્દી જલ્દી મુહૂર્ત જોડાવી અને વહેલા વહેલા જાન જોડીને આવીશું. ચાલ દીકરા, આપણા ઘરે. આવજો આવજો. આવો મેરે આજા બાબુ, આ ગયે. આવો બાદશાહ ભાઈ, વિક્રમનો પત્તો મળી ગયો. શું વાત કરે છે? ક્યાં છે, ક્યાં છે? લખનપુરના સરપંચ રામસિંહ રાઠવાને ત્યાં લહેરતી રહે છે. રામપુરના આપણા મિત્ર ભૈરવસિંહને ફોન લગાડ. હા ભૈરવસિંહ, બાદશાહ બોલું છું. બોલો બાદશાહ ભાઈ. એક કામ પડ્યું છે. કામ બોલો. મારો જાણી દુશ્મન વિક્રમ તમારા બાજુના ગામ લખનપુરના સરપંચ ત્યાં સંતાયો છે. એને ખતમ કરવાનો છે. બાદશાહ ભાઈ, તમારો નહીં મારો દુશ્મન છે. તમે જરાય ચિંતા ના કરો, બધી વ્યવસ્થા થઈ જશે. ભૈરવસિંહ,
પહેલી વાર કામ સોંપ્યું છે, કામ પૂરું થવું જોઈએ. મોટા ભાઈ કામ પતી ગયું છે. ના હોય, શું વાત કરે છે? પણ એ કેવી રીતે બની શકે? હા મોટા ભાઈ, મેં મારી સગી આંખે જોયું છે. અરે પણ ભૈરવસિંહ, આ માસ્ત્રાણીનો દીકરો અહીંયા પહોંચે એ પહેલા જ એને ખતમ કરી નાખો. અચ્છા ભાઈ, આ ભૈરવસિંહની સરહદ છે ભૈરવસિંહ, અને ભૈરવસિંહની સરહદ ઓળંગી એ કોઈ બચ્ચાઓના ખેલ નથી. અને આ ટેકરીની ચારે બાજુ સુરંગ બિછાવી દીધેલી છે. સુરંગ એ અહીંયા આવશે, પગ મૂકશે, અને એની સાથે ભૂમ. સાવ સાચી વાત છે સૂર્ય પ્રતાપસિંહ ઉર્ફે સરકાર, સાવ સાચી વાત છે. આ માસ્ત્રાણીનો દીકરો અર્જુન છે. અર્જુન એટલે બસ નો ડ્રાઈવર. હા, એકલો મારો દીકરો નહીં, આપણા બંનેનો દીકરો છે અર્જુન. હું એની માં અને તમે એના બાપ છો. નર્મદા, મારા કાકાને એવું લાગ્યું તમારે જીવતે જીવ હું કોઈની નહીં થઈ શકું, એટલે તમે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છો એવા ખોટા સમાચાર આપી અને મને બીજે ગામ મોકલી આપી. પણ એમને ક્યાં ખબર હતી કે આ તમારા મૃત્યુના સમાચાર આપણા બંનેના સંબંધને મારી શકે એમ ન હતા. કારણ કે મારા પેટમાં આપણું બાળક હતું. એટલે આજ આપણો અર્જુન. આપણો દીકરો અર્જુન. સરકાર, ઓહો, કબ કે બિછડે આજ યહાં આકર મિલે. અર્જુન છે તમારો? વિક્રમ ક્યાં છે? એ છોકરી, આટલા વર્ષો પછી
આ પ્રેમી પંખીડા મળી ગયા છે તો તને પણ તારો વિક્રમ મળી જશે. એ લઈ આવો એને. મારી નજર થી બચાવીશ, પણ બાદશાહ ની નજર એટલે બાજની નજર. જ્યારે મારો માણસ ખબર લાવ્યો કે વિક્રમ લખનપુર ગામમાં છે, અને એ જ સમયે મારો ભાઈ બીજી ખબર લાવ્યો કે વિક્રમને એણે બાજુના ગામમાં જોયો છે. પહેલાં તો મને પણ વિશ્વાસ નહોતો આવતો કે એક વિક્રમ એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે હોઈ શકે. એટલે હું જાતે જ તપાસ કરવા ગયો, અને ત્યાંથી આ વિક્રમ કે જે પોતાની યાદદાસ્ત ભૂલી ગયો છે એને મેં પકડી લીધો. અને વિક્રમ એમને કેવી રીતે મળ્યો એ મને ડોસીએ કહ્યું. ના ના, તમે એને મારશો નહીં. હું તમને સાચે કહું છું, એ અમારો દીકરો નથી. એક દિવસ અમે જ્યારે નદીમાં તરપણ કરતા હતા ત્યારે અમને ઘવાયેલી હાલતમાં પાણીમાંથી મળ્યો હતો. અમે એને ઘરે લાવ્યા, સારવાર કરાવી, પણ એની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો હતો. જા, આ બાદશાહની નજરથી કોઈ જ બચી શક્યું નથી. સરકાર, મને સાબાસી આપ કે મેં તારા આખા ખાનદાનને અહીંયા ભેગું કર્યું છે. પણ અફસોસ કે મારે જ તારા ખાનદાનને ખતમ કરવું પડશે. ખબરદાર, આમ જો સરકાર. સાબાસ, મારે જ ખતમ કરવું પડશે. હા, મા સામે દીકરો ખતમ, હા, અને દીકરા સામે બાપ ખતમ, અને આ પતિની સામે આ પત્ની ખતમ, વાહ, અને આ આ આ આ હસીકની સામે આ આ પ્રેમિકાઓ ખતમ. મજા આવશે. બાદશાહ ખુશ હોવા બાદશાહ. પણ સરકાર, શરૂ ક્યાંથી કરું? આને મરવાની બહુ ઉતાવળ લાગે છે. શની, આનાથી શરૂ કરીએ. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંતે આપો, ન શોષયતિ મારુત. અર્થાત્ આત્માને શસ્ત્ર છેદી નથી શકતી. અગ્નિ એને બાળી નથી શકતો. પાણી એને પલાળી નથી શકતો. અને પવન જેને સુકવી શકતો નથી. હું કોઈને મારી નથી રહ્યો, હું તો મોક્ષ આપી રહ્યો છું. સરકાર, મોક્ષ. અમર છે આત્મા. આત્મા અમર છે. વિક્રમ બેટા,
એક વખત તું નાનો હતો ને ત્યારે પિસ્તોલ તારા હાથમાં આપી હતી, આજે ફરીથી આ પિસ્તોલ તારા હાથમાં આપું છું, બુઝાવી દે તારા વેરની આગ, ખતમ કરી નાખ, નિર્દોષને સજા નહીં અને પાપીઓને માફી નહીં, જા ઠોકી નાખ, જા. સૃષ્ટિ પર જ્યારે પાપનો ભાર વધી જાય છે ત્યારે અધર્મનો નાશ કરવા એ પ્રગટ બની આવે છે. એટલે તું માસ્તરનો દીકરો છે? હા, હું એ હિંમતલાનો દીકરો વિક્રમ. સ્વામી, હજી મને એ ના સમજાયું કે આપણો દીકરો અર્જુન તમને મળ્યો કેવી રીતે? નર્મદે, કુદરતની લીલા તો જો. વિક્રમ, દીકરા વિક્રમ, તું ગોળીએ વિધાયેલા મારા દીકરાને બચાવવા હું નદીમાં કૂદી પડ્યો, પણ એને બચાવી ના શક્યો. પરંતુ એ જ વખતે વિક્રમના જેવો જ દેખાતો આ અર્જુન ઘવાયેલી હાલતમાં મળ્યો. હે, અરે, આ તો મારા વિક્રમ જેવો જ છે. આ તો જીવે છે, અને એને હું વિક્રમ બનાવીને મારી સાથે લઈ આવ્યો. હે ભગવાન, ભલે તે મારો કરણ એક દીકરો છીનવી લીધો, પણ આજે આપણને બબે દીકરા આપીને આપણી જોડી ભરી દીધી. આવો, આજા બાબુ, આજા બાબુ. મેં સાંભળ્યું છે કે તમારે કોની સાથે ઝઘડો થયો, લાવો હું એને ખતમ કરી નાખું. આવો. એ ટુકી મોજ. આના જો, આ તાલા આજા બાબુ નથી, આ મારા રાજા બાબુ છે. તાલા આજા બાબુ તો પેલી બાજુ છે, જો. હા, વરસાદ બંધ થઈ ગયો, છત્રી બંધ કરી દે. આવો દીકરાઓ, આવો. મહાદેવ.
ચાંદા સૂરજની સાખે મે તો બાંધી રે ચાંદા સૂરજની સાખે મે તો બાંધી રે બાંધી તુજ સંગ બાંધી પ્રીતડી હો જન્મો જન્મની સાજણા